રોપવે સંચાલકોની દાદાગીરી સામે આવી છે ત્યારે રોપવે સંચાલકોએ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે ઝપાઝપી કરી હતી. પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયો ડિલીટ કરવામાં આવ્યો હતો. રોપવેના મેનેજર અને અન્ય બે કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. સીસીટીવી કેમેરા ન હોય તેવી જગ્યાએ લઈ જઈને માર માર્યો હતો. રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ પત્રકારને માર માર્યો હતો. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવું છું. આજે બપોરે 12 વાગ્યાના આરસામાં આજે રવિવાર હોવાથી અને નાતાલનો તહેવાર જે મિની વેકેશન પડ્યું છે જેને લઈને જૂનાગઢ એ પ્રવાસન સ્થળ છે રોપવે ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એટલે એક સ્ટોરી કરવા હું ત્યાં રોપવે પહોંચ્યો. રોપવે પહોંચ્યો એટલે તેની પ્રિમાઇસિસની બહારથી પબ્લિકના જ્યાં ધસારો હતો ત્યાંથી હું કવરેજ કરતો હતો, એટલે કે વિડીયોગ્રાફી કરતો હતો. અને ત્યાં અચાનક જ તેનો એક કર્મચારી આવી અને મને કહેવા માંડ્યો કે કોણ છે તું, શું કામે વિડીયો ઉતાર્યો છે? તો મેને કીધું કે હું મીડિયામાંથી છું, મંતવ્ય ન્યૂઝમાંથી. તો મને કે તું ગમે તે હો, મીડિયા વાળા હો તો શું થયું, તું નીચે વયો. એટલે મેં કીધું કે મારું કામ પૂરું થાય એટલે 2 મિનિટમાં હું આવી જાઉં છું. એટલે પછી જેમ આવે એમ તું કારે ને તોછડાઈથી વાત કરી. એટલે મેં કીધું ભાઈ શાંતિ રાખો, હું શાંતિથી વાત કરું. મારો મોબાઈલ ચાલુ હતો એ જે વાત કરતો હતો, અને હું પણ જે વાત કરતો હતો મારા મોબાઈલમાં શૂટ થઈ ગયું હતું. હવે એને અચાનક જ એના કર્મચારી અધિકારી જે મેનેજર છે રોપવેના એને બોલાવી લીધા. એટલે મેનેજર જે કુલબીરસિંહ બેદી કરીને છે એ આવી ગયા અને ડાયરેક્ટ જ અમને તો એમ હતું કે સાહેબ ઓળખે છે એટલે સાહેબ સારી રીતે વાત કરશે. પણ મેનેજરે પણ આવતા વેત એવો બિહેવ કર્યો કે કોઈ અધિકારીને સોંપે નહીં. મેનેજર આવી અને મને જ્યાં કેમેરો જે જગ્યાએ નહોતો એ બાજુ લઈ ગયા, મારું ગળું દબાવી દીધું. અને ગળું દબાવીને એનો એક સિક્યુરિટી ગાર્ડ હતો એ સમાજ પ્રત્યે જેમ આવે એમ બોલવા માંડ્યો. ને જે રીતે કે તમે પત્રકાર છો તો શું થયું ને તમારું ક્યાં કઈ આવે છે ને તમે તો જેવા તેવા છો ને એમ કહી અને 3 જણાએ મને માર માર્યો. એટલે બધી વાત થઈ ગઈ. બધાને ક્યાં કીધું મને પછી મારા મોબાઈલ બંને ખીચામાંથી કાઢી અને એક મોબાઈલ તોડી નાખ્યો અને એક મોબાઈલ એ લોકોએ હાથમાં લઈ લીધો. પછી પોલીસને ફોન કર્યો, એ લોકોએ પોલીસને ફોન કરી અને પછી પોલીસની ગાડી આવી. એટલે પોલીસ તો મીડિયા તરીકે પર્સન હોય એટલે ઓળખે, પરંતુ આ લોકોએ મારા મોબાઈલમાંથી તમામ ડેટા છે ડિલીટ કરી નાખ્યો. મારી પાસે લોક ખોલાવ્યો, મારો કાટલો જાણે તો મતદારો એ રીતના વાત બિહેવ કર્યું. એટલે આ જે કર્મચારીઓ છે રોપવે વાળા એ ખરેખર આ રોપવે કંપની અહીંયા પત્રકારો સાથે આ રીતના કરે છે તો આમ જનતાની શું હાલત થતી હશે? ઉષા બ્રેકો કંપની દ્વારા જે રોપવે નું ચલાવણ કરવામાં આવે છે ત્યારે એ રોપવે કંપનીના જે તહેવારોને લઈને જે રોપવે પર જે પ્રવાસીઓ બહારથી આવે છે તેનો ઘસારો ખૂબ જ હોય. તો આ અંગેનું કવરેજ કરવા એક નવયુવાન પત્રકાર જ્યારે પ્રિમાઇસિસની બહારથી જે કવરેજ કરતો હોય ને ફોટોગ્રાફી કરતો હોય શૂટિંગ કરતો હોય ત્યારે રોપવે કંપનીના મેનેજર સહિતના 3 લોકોએ એના ઉપર ઢોર માર મારી અને એનો કેમેરો જૂતવી અને એનું જે ડેટા છે ડિલીટ કરી નાખ્યું છે તે કેટલી ગંભીર બાબત છે. જ્યારે પત્રકારો હોય છે તો એ પત્રકાર છે એ સમાજનો અરીસો હોય છે. એ પવિત્ર યાત્રાધામ છે અને અહીં જે રોપવે ચાલી રહ્યો છે એ રોપવે જ્યારથી બન્યો છે ત્યારથી આ રોપવે કંપની જે જાણે કેમ કે પોતે કંઈક કિંગ હોય એ ટાઈપના અહીંયા વર્તન કરે છે, કોઈનું માનતા નથી, દાદાગીરી કરે. એમાં પત્રકાર પણ બાકાત નથી. પત્રકાર હંમેશા સારી સ્ટોરી કરવા જાય. આજે અમારા જે ખાનગી ન્યૂઝ ચેનલના જે પત્રકાર છે અમર બખાઈ, આજની જે ઘટના બની છે જૂનાગઢ ઉષા બ્રોકો કંપની દ્વારા ગિરનાર ઉપર રોપવે ચલાવવામાં આવે છે. આવતીકાલે નાતાલો અને જૂનાગઢ ખાતે ભારતભરમાંથી લોકો ગિરનાર ચડવા આવતા હોય છે રજા માણવા. તે લઈને જૂનાગઢના મંતવ્ય ન્યૂઝના પત્રકાર અમરભાઈ બખાઈ જે કવરેજ લેવા ગયા હતા અને તેમની ઉપર રોપવેના સંચાલકો આજે બહાર ઉભીને કવરેજ કરતા હોય તેમનો મોબાઈલ જટી મોબાઈલના ડેટા ડિલીટ કરી અને સાઈડમાં લઈ જઈને રોપવેના સંચાલકો એના મેનેજર છે તેમના સિક્યુરિટી છે તેઓ 2-3 જણા ભેગા થઈ અને એની ઉપર હુમલો કર્યો માર માર્યો છે. આ સાવ દુખાગીરી ચલાવે છે આ લોકો.